નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રાજમહેલ રોડ પર આવેલા કો મેદાન ફળિયામાં રેડ કરી નકલી ઓઇલ બનાવતી મિની ફેક્ટરી સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. એસઓજી દ્વારા હવે વિવિધ 7 કંપનીઓની સંપર્ક કરવામાં આવ્યો છે અને આ કંપનીઓના નિષ્ણાંતોને બોલાવી ઓઇલની ખરાઈ કરાઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરા એસઓજી દ્વારા કો મેદાન ફળિયામાંથી ડુપ્લિકેટ ઓઇલની મિની ફેક્ટરી ઝડપી પાડી બે વ્યક્તિઓની ધરપકડ કરી તેમના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. સાથે જ એસઓજી આ અંગે જાણીતી કંપનીઓના ઓથોરાઇઝ કર્મચારીઓને જણાવતા તેઓએ પણ આ ઓઇલ ડુપ્લિકેટ હોવાનું જણાવ્યું હતું. સાથે જ વિવિધ બ્રાન્ડના સ્ટીકર જે પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવવામાં આવ્યા હતા તે પ્રેસ અંગે તપાસ કરવામાં આવશે અને ઓઇલ પેક કરવા માટે ખાસ પ્રકારના ડબ્બા ક્યાં બનાવવામાં આવતા હતા, ઉપરાંત આ શખ્સો દ્વારા કેટલા સમયથી કોણે કોણે આ માલ વેચ્યો છે અને આ કૌભાંડ ક્યાંથી ચાલતું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. પરમ દિવસે વડોદરા એસઓજીની ટીમને એક ચોક્કસ બાતમી મળેલી અને સિનિયર અધિકારીશ્રીઓની સૂચનાથી એસઓજી પીઆઈ વિવેક પટેલ સાહેબે એમની ટીમ સાથે જે ડુપ્લિકેટ ઓઇલ છે એની એક ફેક્ટરીમાં રેડ કરેલી છે. એ જગ્યા છે રાજમહેલ રોડ ઉપર, રોડેનો ખાંચો ઉમેદ ફળિયું છે. એ મસ્જિદ પાસે આવેલું એક બે માળનું મકાન છે. એ મકાનમાં રેડ કરતા બે ભાઈઓ છે, મોહસિન યાકુબભાઈ મસકવાલા અને એમના ભાઈ છે યાસિન યાકુબભાઈ મસકવાલા. આ બંને ભાઈઓ પાસેથી ડુપ્લિકેટ ઓઇલનો એક લૂઝ જથ્થો 1,065 લિટરનો મળી આવેલો છે અને સાથે સાથે કેસ્ટ્રોલ, સર્વો, હીરો, એચપી જે સ્ટાન્ડર્ડ કંપની છે ભારત વર્ષની અને જેનું ઓઇલ છે એ બજારમાં બહુ કોસ્ટલી મળતું હોય છે એ કંપનીના માર્કા સાથે આ વેચતા હતા એવી હકીકત મળેલ છે. અને જે જથ્થો મળી આવેલ છે એની પૂછપરછ કરતા તેઓએ આ ડુપ્લિકેટ માલ છે અને સ્ટીકરો પણ પોતાની રીતે બનાવેલા છે એવું જાણવા મળેલ છે. વિશેષમાં આ જે કંપનીઓ છે એના ઓથોરાઇઝ જે વ્યક્તિ છે એમનો પણ કર્મચારીઓનો સંપર્ક કરતા એઓએ પણ આ બાબતને અનુમોદન આપેલ છે કે આ ઓઇલ છે ડુપ્લિકેટ છે, એ જે સ્ટીકર કે વગેરે છે સીલનો સામાન એ પણ ડુપ્લિકેટ છે જેથી કોપીરાઇટનો એક આ ગુનો બને છે. પોલીસ આ કામે આગળથી એના જે કંપનીના ઓથોરાઇઝ અધિકારી છે એમને બોલાવી અને ગુનો દાખલ કરી ધોરણસરની તપાસ કરશે અને આ જે માલ ક્યારથી બનાવે છે, કેટલા સમયથી બનાવે છે, કેટલો બનાવ્યો છે, આગળ કોને કોને વેચ્યો છે એ બાબતની આગળની તપાસ કરશે. ખાસ કરીને એની જ્યારે વેચવાની વાત છે તો એ સ્થાનિક જે શોપ છે એમાં વેચતા હતા અને ઓછા ભાવે વેચતા હતા અને એવું કહીને વેચતા હતા કે આ જીએસટી વગરનો માલ છે જેથી કરીને તમને સસ્તો મળે છે. ખરેખર એવું નહીં, પરંતુ ડુપ્લિકેટ માલ હતો માટે એની પડતર ઓછી થતી હતી એટલે એ સસ્તામાં વેચતા હતા. ના, જે ઓરિજિનલ કંપની છે એ કંપનીના સ્ટીકરો પણ અમને મળ્યા છે. કેસ્ટ્રોલ, સર્વો, હીરો અને એચપી જે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે એના માર્ક મળ્યા છે અને એના માર્ક એના ઉપર ચોંટાડી અને સીલિંગ કરી અને આ લોકો વેચતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.